દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના ભાડા વધારવાના મુદ્દે બોટ માલિકો દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડને આવેદનપત્ર આપી. જો 15 દિવસમાં ભાડા વધારવામાં નહીં આવે તો ફેરી બોટ સર્વિસ બંધ કરી દેવાની ચીમકી આપી હતી. ગુજરાતના પવિત્ર યાત્રાધામ બેટ અને દ્વારકામાં હજારો પ્રવાસીઓ આવતા રહે છે અને પ્રવાસીઓ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે આવેલ ભગવાન દ્વારકાધીશના મંદિરે ઓખાથી બોટ દ્વારા પહોંચી ભગવાનના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધી જતા હોય છે. જોકે મેરી ટાઈમ બોટ દ્વારા પ્રવાસીઓ માટે છેલ્લા 10 વર્ષથી વ્યક્તિ દીઠ ₹8 વસૂલવાનું નક્કી કરેલ ભાડું ચાલ્યું આવે છે. આ ભાડું વધારવા માટે ફેરી બોટ સર્વિસ એસોસિએશન બોર્ડ દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડને આવેદનપત્ર આપી હાલની મોંઘવારી તેમજ ડીઝલના ભાવમાં થયેલો તોતિંગ વધારાના પગલે બોટના ભાડામાં આગામી 15 દિવસમાં વધારો કરવામાં નહીં આવે તો તેઓ ફેરી બોટ સર્વિસ બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ઓખા બેટ વચ્ચે ચાલતી ફેરી બોટના માલિકો તથા રંડેલો આજરોજ બેટ ઓખા બોટમાં આવેદનપત્ર આપેલું છે. તો આ આવેદનપત્રમાં અમે 15 દિવસની મુદત આપેલી છે. જો 15 દિવસમાં અમારો ભાડો વધવા નહીં આવે તો અમે ના છૂટકે આ હડતાળ પર ઉતરશું અને બંધ કરશું બોટ. અને બીજો કે છેલ્લા 10 વર્ષ પહેલાં અમારો ભાડો નથી વધ્યો અને ત્યારે 34 રૂપિયા ડીઝલનો ભાવ હતો અને અત્યારે 70 રૂપિયા ડીઝલનો ભાવ થઈ ગયો હોય તોય અમારો ભાડો વધવામાં ના આવ્યો અને અત્યારે અમે ના છોડી આવેદનપત્ર દી અને 15 દિવસની ઓળધી આપીએ છીએ. પરદેશીમાં ના આધારે તો અમે બોટ બંધ કરશું. એની લિમિટેશન હોય છે કે ઓખા પોતે જ નથી કરી શકતો, અમારે છે ને હેડ ઓફિસના રેકમેન્ડેશન, તો હેડ ઓફિસવાળા સરકારમાં મોકલે છે. એટલે તમારી દરખાસ્ત અમે ફકીરાભાઈને અમે લઈને કમ્પ્લીટલી તમે જે રીતે કહ્યું ને કે આટલો એક્સપેન્ડિચર થાય ડીઝલ આ તે, હેડ ઓફિસથી 2 ઓફિસર આવ્યા હતા, મેનેજર અને જનરલ મેનેજર બેને અમે બોલાવ્યા હતા, આના માટે ત્યાં વિઝિટ કરી હતી અને અમે કમ્પ્લીટલી બધી આખી રજૂઆત કરી તમારે આટલું ફ્યુલ ખર્ચ થાય છે, આટલું આ થાય છે, એ રીતે આપણે દરખાસ્ત મોકલી દીધી છે અને એ દરખાસ્ત તમારે સરકારમાં મંજૂરી માટે ગઈ છે. અને એમાં તમારી જે રજૂઆત છે ભાડા વધારવાની એ ઓલરેડી સરકાર હેડ ઓફિસ લેવલ મંજૂર કરીને સરકારને દરખાસ્ત કરી દીધી છે. અને ટૂંક સમયમાં એને પાછું તબક્કાવાર આ લોકો એવું પણ એમાં લખ્યું છે કે તબક્કાવાર દર 3 વર્ષે એક વાર એને ઓટોમેટિક 5%, 20% એ રીતે રિવ્યૂ વધી જશે, એ રીતે એ લોકો એનો પર્સન્ટેજ પણ એમાં લખ્યું છે. ને એ બહુ સારી રીતે આપણે ફકીરભાઈને બોલાવ્યા હતા. તો હવે જે થોડાક કોઈ કારણોસર વહીવટી કારણોસર કે કોઈક સરકાર લેવલનું કામ છે થોડું ઘણું ડિલે થાય છે એમાં અમે અમારી રીતે કોશિશ કરીએ તમે આવેદનપત્ર આપો, અમે ફોન કરીએ છીએ, ફોરવર્ડિંગ કરીએ છીએ, રિમાઇન્ડર કરીએ છીએ, એવું તમારી કોશિશ ચાલે છે. આજે જ હમણાં જસ્ટ તમારે મને મેસેજ મળ્યો, અત્યારે મેં કોલ કર્યો ગાંધીનગર, મેં કીધું કે ભાઈ આવેદનપત્ર લઈ લ્યો પણ તમને તાત્કાલિક અમને ફોરવર્ડ બી કરો.